बगसराना मोटी हवेली ना वैष्णवचार्य पूजनीय पाद गेव स्वामी 108 श्री महाप्रभुजी महाराज श्री द्वारा कोरोना महामारी में लोकोनी स्वास्थ्यनी जाळवणी माटेनो संदेश तेमज मोटी हवेली में दर्शन करवा आवता वैष्णव ने पण अनुरोध कर्यो हतो। प्रभुजी महाराज श्री द्वारा मोटी हवेली में आवता लोको माटे सोशल डिस्टन्स तेमज सेनेटाइजर करी अने हेल्थ चेक करी अने प्रवेश आपवामां आवे छे। किरीट जीवाणी हर हमेशा सेवा मोटी हवेली में आपे छे, जेमां कोरोना नी महामारी में करेल कामगीरी नी नोंध लई अने 18/6/2020 ना मोटी हवेली में एकमात्र किरीट जीवाणी ने बावश्री द्वारा सम्मानित कराया हता। बावश्री द्वारा किरीट जीवाणी ने पण आशीर्वाद आप्या हता अने किरीट जीवाणी कायमी मोटी हवेली में सेवा आपे छे। आ हवेली में गौशाळा छे जेमनी जाळवणी पण बावश्री द्वारा करवामां आवे छे। उपस्थित पुष्टि मार्गीय वैष्णव समाज ना भाईओ बहनों तथा माताओ, अत्यारे COVID-19 कोरोना वायरस दिवसे दिवसे आखा भारत नी अंदर एनी वृद्धि थती जई रही छे अने गुजरात में पण हवे खूब ज वायरस वधतो जई रह्यो छे। मरणना दाखलाओ पण हवे खूब ज विशेष प्रमाण में आपणने जोवा मळे छे। आवा समये सरकारे तो अनलॉक कर्युं छे, परंतु हवे આપણે બધા નાગરિકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન આપણે પોતાની જાતે રાખવું પડશે, કારણ કે શરીર માધ્યમ ખરું સર્વસાધનમ, આપણું શરીર સારું હશે તો જ આપણે જીવનમાં ઘણા બધા આધ્યાત્મિક આધિદૈવિક અને આધિભૌતિક કાર્યો કરી શકીશું અને જીવનને ઉન્નત બનાવી શકીશું। અને એટલા માટે ઇંગ્લિશમાં પણ કહેવત છે કે હેલ્થ ઇઝ વેલ્થ, તો શરીર એ આપણા માટે મોટામાં મોટું એક સાધન છે, એક બહુ મોટામાં મોટું આપણી શરીર એ આપણી સંપત્તિ છે। તો એ સંપત્તિને સાચવવા માટે જે ભારત સરકારે અને ગુજરાત સરકારે જે ગાઈડલાઈન્સ આપી છે એ પ્રમાણે આપણે આપણે રાખવાનું છે અને અત્યારે બહુ સાવધાની રાખવાની જરૂર છે। વગર કારણે વૃદ્ધ લોકોએ, ખાસ કરીને 65 વર્ષની ઉંમરના મોટા લોકોએ કે પછી નાના બાળકોએ અને વગેરે પણ વગર કાર્ય જવાનું નહીં। મારું તો એ સૂચન છે કે મંદિરોની અંદર ભલે એકવાર તમે દર્શન કરવા માટે જાઓ, પરંતુ એક જ વાર જાઓ, વારંવાર તમે ન જાઓ, અને પછી દર્શન કરીને પાછા તરત જ પાછા પોતાની ઘરે જતા રહો। અને ખૂબ જ તમારે બધાએ, આપણે બધાએ આપણે આ સ્વાસ્થ્યને સાચવવાનું છે। એવી રીતે આજે અમે પણ અમારી બગસરાની અંદર આવેલી મોટી હવેલી કે જેમાં શ્રી મદનમોહનલાલજી વગેરે શ્રી મહાપ્રભુજીના વિધિ સ્વરૂપો બિરાજે છે, એને પણ જે સરકારશ્રીએ આદેશ મુજબ અમે પણ તારીખ 11મી તારીખથી અમે દર્શન શરૂ કર્યા છે। પરંતુ જે સરકારશ્રીએ જે ગાઈડલાઈન્સ આપી કે પહેલાં ભીતર આરતી કરી લેવી, સોશિયલ ડિસ્ટન્સ રખાવવું, માસ્ક પહેરાવડવું તથા બધાને સેનિટાઈઝર આપવું, અને આ રીતે જે સરકારશ્રીએ બતાવેલા ગાઈડલાઈન્સ પ્રમાણે આજે અમારા હવેલીનું કાર્ય દર્શનના સુંદર રીતે ચાલી રહ્યું છે। મને બહુ આનંદ થાય છે કે હવે વૈષ્ણવ સમાજ પણ જાગૃત થયો છે અને એઓ પણ અત્યારે ખૂબ સુંદર રીતે સહકાર આપી રહ્યો છે। તો વૈષ્ણવોને મારો ખાસ અનુરોધ છે કે હવે ખૂબ જાગૃત રહેશો, કારણ કે હવે સરકારશ્રીએ આપણા પર છોડ્યું છે, હવે આપણે આપણી જાતે આપણું શરીરનું ધ્યાન રાખવાનું છે। મને બહુ આનંદ થાય છે કે અમારા બગસરાના પરમ વૈષ્ણવ લુહાણા વૈષ્ણવ છે, હંમેશા અમારી હવેલીની અંદર શ્રી ઠાકોરજીના દર્શન કરવા માટે આવે, અમારી પાસે આવે, અને અમારા જેટલા પણ હવેલીના ઉત્સવ હોય, મનોરથ હોય, એમાં વર્ષોથી પોતે ખૂબ જ સેવા આપી રહ્યા છે। એવા અમારા પત્રકાર શ્રી કિરીટભાઈ જીવાણી, એને તો હવે અમે અમારા હવેલીના જ પત્રકાર માનીએ છીએ, અને એ બહુ સુંદર રીતે અત્યારે પણ આ COVID-19ની અંદર આ વાયરસમાં એ પણ એક બહુ સુંદર રીતે યોદ્ધા તરીકે આજે પત્રકારની અંદર ખૂબ સુંદર રીતે કાર્ય કરી રહ્યા છે। એમને પણ મારા ખૂબ જ આશીર્વાદ, એમના કુટુંબીજનોના આશીર્વાદ કે એમના ધર્મપત્ની અને એમના બાળક એ પણ આજે એમને ખૂબ સહકાર આપી રહ્યા છે, અને આજે એમના સહકારથી જ આજે અમારા પત્રકાર આજે ચારે બાજુ જઈ શકે છે અને કાર્ય કરી શકે છે। એમના આખા પરિવારને મારા ખૂબ જ આશીર્વાદ હું આપું છું। અશોક મણવણનો રિપોર્ટ, અમરેલી।